આજે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે 11 કલાકે દાતા મુકામે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ યાત્રાધામ અંબાજી મુકામે 12 કલાકે આવી પહોંચ્યા હતા. ત્યારબાદ માતાજીના મંદિરમાં દર્શન કર્યા હતા અને માતાજીની ગાદી ઉપર રક્ષા કવચ બંધાવી આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ અંબાજી સર્કિટ હાઉસ ખાતે ચાલી રહેલા નવીન સર્કિટ હાઉસના કામોનું નિરીક્ષણ કર્યું હતું. નીતિનભાઈ પટેલ દાંતાથી અંબાજી આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં ત્રિશુલ્યા ઘાટ પર પોતાની ગાડી ઊભી રાખી નીચે ઉતરી નવીન બની રહેલા માર્ગનું નિરીક્ષણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે અંબાજી ખાતે લીધેલા સંકલ્પના કાર્યો લગભગ 95% પૂર્ણ થયા છે અને બાકી પૂરા થવાની તૈયારીમાં છે. આ કામોને અમે માતાજીના ચરણોમાં અર્પણ કરીએ છીએ. અમારી ભાજપની સરકાર જે કામોનું ખાતમુહૂર્ત કરે છે એ કામોનું લોકાર્પણ અમારી સરકાર દ્વારા જ થાય છે એવી મા અંબાની કૃપા છે. અંબાજીમાં યોજાનાર ભાદરવી પૂનમનો મહામેરો આ વખતે રદ કરાયો છે. ત્યારે મેળાના સમય દરમિયાન મંદિર ચાલુ રહેશે કે બંધ એ બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે કલેક્ટરશ્રીને મંદિરના ચેરમેન છે તેઓ આ બાબતે નિર્ણય લેશે. અંબાજી સર્કિટ હાઉસ ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં ચાલી રહેલી બેદરકારી તેમજ ડૉક્ટરોની મનમાની બંધ કરાવવા તથા વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે નાયબ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી. અરવિંદ અગ્રવાલ, JDSTV, અંબાજી. અંબાજીના ચરણોમાં ગુજરાતની અમારી ભારતીય જનતા પક્ષની સરકારમાં જે કામો બનાસકાંઠા જિલ્લાને અને ખાસ કરીને અંબાજીને લગતા જે કરવામાં આવ્યા છે એ આજે અંબાજી માતાને અમે અર્પણ કરીએ છીએ. આપણે બધા જાણીએ છીએ રીતે અંબાજી એ સમગ્ર ભારતનું વિશ્વનું શક્તિપીઠ તરીકે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગુજરાતમાંથી, દેશમાંથી અને વિદેશમાંથી અંબાજી માતાના દર્શન કરવા માટે આવે છે. પગપાળા યાત્રાળુઓ પણ લાખોની સંખ્યામાં દર વર્ષે આવે છે. ભાદરવી પૂનમનો મેળો પણ ખૂબ મોટો લાખોની ઉપસ્થિતિમાં ભરાય છે. દિવાળી હોય, નવરાત્રી હોય, અન્ય તહેવારો, ઉનાળાના વેકેશનમાં પણ હજારો શ્રદ્ધાળુઓ દરરોજ અંબાજી માતાના દર્શન માટે આવે છે. આ અંબાજી માતા એ પર્વત ઉપર બિરાજમાન છે ત્યારે સ્વાભાવિક નીચેથી તળેટીમાંથી પર્વત ઉપર આવો અને પાલનપુર એ મુખ્ય મથક બનાસકાંઠા જિલ્લાનું, તો પાલનપુર હાઈવે એટલે કે મહેસાણા પાલનપુર આબુ રોડ જે હાઈવે છે ત્યાંથી પણ લાખો ભક્તો અંબાજી આવે છે. એવી જ રીતે મહેસાણા વિસનગર વડનગર ખેરાલુથી પણ લાખો શ્રદ્ધાળુઓ ઉત્તર ગુજરાત અને અમદાવાદના એ રસ્તે થઈ અને અંબાજી માટે દર્શન માટે આવે છે. ઘણા વર્ષોથી અહીંયા સિંગલ રોડ હતા, પર્વતાળ વિસ્તાર, અકસ્માતો થવાનો પણ ઘણો ભય રહેતો હતો. જ્યારે પગપાળા યાત્રા હોય ત્યારે વાહન વ્યવહાર બંધ કરી દેવો પડતો હતો. એટલે આ બધી જ તકલીફોના નિવારણ માટે વર્ષ 2015-16 વિધાનસભામાં મેં જે બજેટ રજૂ કર્યું એ બજેટમાં મેં જાહેરાત કરી હતી કે આખા ગુજરાતના પવિત્ર યાત્રાધામોના રસ્તાઓને 4 માર્ગીય કરવામાં આવશે, જેમાં ભગવાન સોમનાથનો વેરાવળનો રસ્તો, ભગવાન દ્વારકાધીશનો રસ્તો, ડાકોર રણછોડરાયજીનો રસ્તો, પાવાગઢ માતાજીના દર્શન કરવા જતા ભક્તો માટે 4-લેનનો રસ્તો, એમ વિવિધ પ્રકારના રસ્તાના કામ બહુચરાજી સહિત 4 માર્ગીય બનાવવાનું કામ આપણે શરૂ કર્યું હતું. એના માટે બજેટ પણ ફાળવ્યું હતું. અંબાજી માટે પણ પાલનપુરથી દાતા થઈને અંબાજી, મહેસાણાથી વિસનગર વડનગર ખેરાલુ થઈને અંબાજી અને હિંમતનગરથી જે રસ્તો આવે એ રસ્તો પણ 4 માર્ગીય બનાવવાનું આપણે અગાઉ કામ શરૂ કરી દીધેલું.
હવે બધા જ રસ્તાના કામ પૂર્ણ થયા છે. અમારા માર્ગ મકાન વિભાગે સમય મર્યાદામાં લગભગ જ્યાં જ્યાં વન અને પર્યાવરણ વિભાગની મંજૂરી લેવાની હોય એ બધી લઈ અને કામો પૂર્ણ કર્યા છે. વન વિભાગનો પણ હું ખૂબ આભારી છું કે વન વિભાગે ખૂબ સહયોગ આપી અને બધી જ મંજૂરીઓ અમને ઝડપથી આપી છે. એના કારણે સમયસર અમે આ બધા રસ્તાના કામ પૂર્ણ કરી શક્યા છીએ. આજે જે રસ્તાઓનો અમે લોકાર્પણ કર્યા છે એમાં મહેસાણા બાજુથી જે રસ્તો આબાકાંઠા થઈને દાંતાનો આવે છે એ ચાર માર્ગીય બની ગયો છે. એ પણ પર્વત કોચીને બનાવેલો, પર્વતો કાપીને બનાવેલો રસ્તો છે. ત્યાર પછી દાંતાથી અંબાજીના રસ્તાનું કામ અત્યારે જોશમાં ચાલી રહ્યું છે.